ખેડ બ્રહ્મા તાલુકાના દેરોલવા ગામે આવેલ 500 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરમાં ગત ઓક્ટોબર માસમાં ચોર શખ્સોએ મંદિરમાં પ્રવેશ કરી અંદાજિત રૂપિયા 5,95,000 ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ ગામે આવેલ જૈન મંદિરમાં ગત ઓક્ટોબર માસમાં કોઈ ચોરી સામ જૈન મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના ભામંડળ, ચાંદીની ટોયલી, ચાંદીના શાંતિ કરસ, ચાંદીના છત્ર, ચાંદીના ચતુર્માસ કરસ, ચાંદીના સિંહાસન, કુલ વજન 7,920 કિલોગ્રામ, અંદાજિત રકમ 4,80,000, સોનની ટોયલી અંદાજિત 1,00,000 અને 3 ભંડારામાંથી 15,000 રોકડા મળી કુલ રૂપિયા 5,95,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેની તપાસ ચાલુ હતી. તે દરમિયાન મહેસાણા LCB દ્વારા ચોર ઈસમ પકડી પાડવામાં આવ્યો હતો, જેને 17 જેટલા ચોરીના ગુના કબૂલ કરતા ખેડબ્રહ્મા પોલીસે દાહોદ જિલ્લાના ગરબાડા ગામના કનુભાઈ મેડિયા મંડેરાના ટ્રાન્સફર વોરંટ દ્વારા ખેડબ્રહ્મા લાવી અન્ય આરોપીની ઓળખ અને મુદ્દામાલ માટે તપાસ માટે કોર્ટમાં રજૂ કરતા 15 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. તલોદ TR ચોકરી આગળ આવેલ રમેશસિંહની કિસ્મત ચાની જૂની કોર્ટ સામે છે. એડ્રેસ તલોદ, ઉજેડિયા રોડ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. સાવન પટેલ, IT સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99-747-95-353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. ભદ્રેશ પટેલ, IT સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94-086-51-328. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને વક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ.
નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદરની પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દિવાળીના આગમનના સમયે સૌ દેશવાસીઓ તેમજ તલોદ નગરપાલિકાના નગરજનોને નવું વર્ષ શુભ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ. પરમ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.